ભાવનગરની ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી આજે યોજાઈ હતી, જેમાં ગારિયાધારમાં ભાજપનો તથા તળાજામાં કોંગ્રેસનો ઝંડો લહેરાયો હતો. ભાવનગરના ગારિયાધાર અને તળાજા નગરપાલિકામાં આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અને વરણી પ્રક્રિયા યોજાઈ હતી. ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ગારિયાધાર નગરપાલિકા ભાજપે સત્તા પ્રાપ્ત કરી હતી અને છેલ્લા 10 દિવસથી ભાજપ કોંગ્રેસ વચ્ચે ચાલતી હતી ખેંચતાણ, જેનો આજે અંત આવ્યો હતો. ગારિયાધાર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, જેમાં ભાજપના પ્રફુલ્લ કાતરોડિયા પ્રમુખ પદે અને ઓધા પરમાર ઉપપ્રમુખ તરીકે વરણી થઈ હતી. જ્યારે સિહોરમાં પણ ભગવો લહેરાયો હતો, જેમાં વિક્રમભાઈ નકુમ પ્રમુખ અને ચતુરભાઈ રાઠોડ ઉપપ્રમુખ તરીકે વરણી કરાયા હતા, જેમાં ગત ટર્મમાં પણ ઉપપ્રમુખ રહેલા ચતુરભાઈ રાઠોડને ફરી ઉપપ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવતા તેમણે પ્રમુખ પદની માંગ લઈને હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું, જેને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જ્યારે તળાજામાં ભાજપ પાસેથી સત્તા કબજે કરવામાં કોંગ્રેસ સફળ રહ્યું હતું, જેમાં ભાજપના ત્રણ બળવાખોરે કોંગ્રેસ સત્તા રૂઢ કરી હતી અને ભાજપ સાથે બળવો કરી પ્રમુખ પદ પ્રાપ્ત કર્યું હતું, જેમાં પ્રમુખ તરીકે વિનુ વેગડ, ઉપપ્રમુખ તરીકે શક્તિસિંહ વાળાની વરણી કરવામાં આવી હતી.